नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे जे पहेलू चेप्टर जे छे भारतमां विदेशी प्रजानुं आगमन एना ત્રીજા ભાગ તરફ પહોંચી ગયા છીએ। અગાઉના બે ભાગમાં આપણે ચર્ચા કરી કે કેવી રીતે વિદેશી પ્રજા જે છે અલગ અલગ વિદેશી પ્રજા જે છે એ ભારતમાં આવી અને પોતાની વેપારી કોઠીઓ સ્થાપી। ત્યારબાદ બીજા ભાગમાં આપણે વાત કરી કે અંગ્રેજો દ્વારા अलग अलग नीतिओ घड़ी अने केवी रीते भारत में पोतानु शासन अथवा तो जे ईस्ट इंडिया कंपनी हती एने पोतानु शासन अने वर्चस्व जमाव्यु। गवर्नर जनरल नी यादी में आपणे अगाउ जे चर्चा करी ए प्रमाणे जे अंतिम जे गवर्नर जनरल नी वात करी हती ते हतो लॉर्ड हेस्टिंग्स। त्यारबाद आपणे वात करीए तो आ जे बधा शासको हता एटले के अगाउना जे गवर्नर जनरल हता तेणे વધારે પડતી પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, એટલે કે બને એટલું વધારે ને વધારે પોતાના સામ્રાજ્યનો વિકાસ કરવો, પોતાનું સામ્રાજ્ય વધારવું। પણ એમાંના એક સારા એવા વ્યક્તિ જે છે વિલિયમ બેન્ટિક, આ વિલિયમ બેન્ટિક જે છે એ ભારતમાં આવ્યા અને તેણે ગવર્નર જનરલ તરીકે પોતાનું પદ ધારણ કર્યું અને તેને ઉદાર ગવર્નર જનરલ તરીકે અથવા તો પોતાની જે નીતિ છે એમાં ફેરફાર કર્યો। અને આ જે વિલિયમ બેન્ટિક છે એ ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખાય છે। તેણે જે સામ્રાજ્યવાદી નીતિ હતી એને લીધે જે લોકોમાં વધારે ને વધારે અસંતોષ ઊભો થતો હતો, એ અસંતોષ ઊભો થતો હતો તેને નિવારવાના પણ પ્રયત્ન કર્યા હતા। પરંતુ આ સમય બાદ જે આવેલો વ્યક્તિ અથવા તો ગવર્નર જનરલ તરીકે આવેલો વ્યક્તિ જે ડેલહાઉસી હતો, આ ડેલહાઉસીએ પોતાનું સામ્રાજ્યવાદીપણું અથવા તો જે અંગ્રેજ શાસકો અગાઉના હતા એ જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા હતા એ જ એને ચાલુ રાખ્યું અને પોતાની સામ્રાજ્યવાદી નીતિમાં સૌથી વધારે ખરાબમાં ખરાબ એવી ખાલસા નીતિ આપણે અગાઉ જે છે એ વોરન હેસ્ટિંગ્સ વિશે ચર્ચા કરી હતી, તેણે પણ વેપાર કરી અને પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ આપણે વાત કરી લોર્ડ વેલેસલી, તો લોર્ડ વેલેસલી આવે તો એને સહાયકારી નીતિ અપનાવી હતી અને સહાયકારી નીતિથી પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો। અને ત્યારબાદ વાત કરીએ આપણે ડેલહાઉસી, તો ડેલહાઉસી નામ આવે એટલે આપણે યાદ રાખવાનું ખાલસા નીતિ, એટલે કે જીત જપ્તી અને ખાલસા નીતિ। અમુક પ્રદેશ છે એને જીત દ્વારા મેળવ્યા, અમુક પ્રદેશ છે તેને જપ્ત કરી લીધા અને અમુક પ્રદેશ જે છે એમાં ખાલસા નીતિ અપનાવી। આપણે હમણાં ચર્ચા કરીએ કે ખાલસા નીતિ એટલે શું। તો અહીંયા વાત કરીએ પહેલા આને અલગ અલગ પ્રદેશો જે પોતાના વર્ચસ્વ હેઠળ લીધા, તો એમાં આપણે વાત કરીએ પહેલું યુદ્ધ દ્વારા ખાલસા, એટલે કે યુદ્ધ કરીને કેટલાક પ્રદેશો જીત્યા, એમાં આવે છે પંજાબ, પછી આવે છે પેગુ, પંજાબ આવે છે પેગુ, પેગલું એટલે કે નીચલું બર્મા, આપણે અત્યારે મ્યાનમાર જેને કહીએ છીએ, બર્મા જે છે એ હાલના સમયમાં મ્યાનમાર તરીકે ઓળખાતો પ્રદેશ। ત્યારબાદ રાજા જે છે એ અવપુત્ર અવસાન પામતા, જેમાંથી તમને એક ઉદાહરણ તો ખ્યાલ જ હશે કે ઝાંસીની રાણી જે છે એ ઝાંસીની રાણી એનો પુત્ર જે છે એને એ મૃત્યુ પામ્યો હતો। પરંતુ ડેલહાઉસીએ એવી એક નીતિ જાહેર કરી હતી કે જે કોઈ રાજા ને પુત્ર ન હોય અથવા તો કોઈ શાસક ન હોય કોઈ રાજ્યમાં, તો એને પોતાનો જે પ્રદેશ છે એ પ્રદેશ અંગ્રેજોને અથવા તો કંપનીને આપી દેવો। તો આ જે રાજા અપુત્ર અવસાન પામતા અથવા તો જે કોઈ જગ્યાએ પુત્ર ન હોય અથવા તો કોઈ શાસક ન હોય તો એને પોતાનો પ્રદેશ જે છે એ કંપનીને આપી દેવો, એમાં એના ઉદાહરણ જોઈએ તો સતારા છે, જૈતપુર છે, આ જૈતપુર એટલે ગુજરાતમાં આવેલું નહીં, પછી સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં આવેલું, ઝાંસી, બગાત, આ બધા પ્રદેશો જે છે આ પ્રદેશો અપુત્ર હોવાને લીધે, પુત્ર ન હોવાને લીધે ખાલસા કરવા પડ્યા હતા અથવા તો આ જે પ્રદેશ જે છે એ કંપનીને આપવા પડ્યા હતા, જેનું એક ઉદાહરણ નાગપુર પણ છે। ત્યારબાદ ગેરવહીવટના બહાને, એટલે કે ખાલી ડેલહાઉસીએ એવું જણાવી દઈએ કે અહીંયા જે શાસક, આ પ્રદેશનો જે શાસક છે એ શાસન કરવામાં નબળો છે એવું કહી અને અવધ જે છે એ અવધને એવી રીતે પોતે પડાવી લીધું। પછી આપણને ખ્યાલ જ છે કે અંગ્રેજો જે છે એ ત્યાંના રાજાઓ છે એ રાજાઓ પાસેથી જ રૂપિયા લઈ
અને પછી પાછું રાજાને જ પોતે લોન તરીકે રૂપિયા આપતા હતા. તો એવા કરજની ઉઘરાણીને ચડે અથવા તો કરજની ઉઘરાણી કરવાની હોય એવું જો શાસક ન કરી શક્યો હોય તો એમાં આવે છે નિઝામનો વરાળ પ્રાંત. તો નિઝામનો જે વરાળ પ્રાંત જે છે એ આવું કરજની ભરપાઈ ન કરી શક્યો હોય તો તેને પોતાનો પ્રદેશ ખાલી કરી અને ડેલહાઉસી અથવા તો કંપનીને પરત કરવાનો હતો. અને ત્યારબાદ વાત કરીએ આપણે નામ માત્રની સત્તા જે છે, કોઈ જગ્યાએ ખાલી નામ જ બોલાતું હોય પણ શાસન જે છે એ એકદમ નબળું હોય તો નામ માત્રની સત્તા જે છે એ સત્તા એવા કયા પ્રદેશમાં હતી, તો કર્ણાટકમાં અને તાંજોરમાં. કારણ કે સારા સારા એવા શાસકો જે છે, ટીપુ સુલતાન, હૈદર અલી, આવા શાસકો તો મૃત્યુ પામ્યા હતા. તો આવા જે શાસકો મૃત્યુ પામ્યા હતા તેને લીધે માત્ર નામ માત્રની સરકાર રહેલી હતી. તો આવા પ્રદેશો ડેલહાઉસીએ અને કંપનીએ પોતાના તાબા હેઠળ લઈ લીધા. તો આમ જોવા જાય તો આવા કેટલા બધા પ્રદેશો જે છે એ ડેલહાઉસીની ખાલસા નીતિ જે છે એના શિકાર બન્યા હતા. તો એનો અંત શું આવ્યો? એનો અંત એ આવ્યો કે ઈસવીસન 1857 ખૂબ જ મહાન એવું અલગ અલગ જગ્યાએથી વિરોધ થયો. એને લીધે 1857 વિપ્લવ આપણે એવી રીતના જાણીએ છીએ. તો આ વિપ્લવ જે છે એ જ આનું પરિણામ આવ્યું. તો આવી આ વાત કરી આપણે ડેલહાઉસી દ્વારા અલગ અલગ જે અલગ અલગ જે વિચાર અથવા તો અલગ અલગ મંતવ્યના મૂકવામાં આવ્યા અને એને લીધે ઘણા બધા પ્રદેશો છે એ ખાલી કરવામાં આવ્યા. જોકે ડેલહાઉસીનું એક બીજું પાસું પણ છે, એટલે કે એને કેટલાક સુધારાવાદી કાર્ય પણ કર્યા હતા. સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ કામ કર્યા હતા. પોતાનો વેપાર જે છે એ પોતાનો વેપાર વધે એના માટે તેને ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ અને થાણા વચ્ચે તેને પ્રથમ રેલવે જે છે એ પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. અને ખૂબ જ ઝડપથી એને રેલવેનું કામ જે છે એ રેલવેનું કામ ચાલુ કરી દીધું હતું. જોકે એના માટે ફાયદો એ લોકોનો જ હતો, જો રેલવે હોય તો ખૂબ જ ઓછા સમયગાળામાં તે પોતાનો સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે. પણ ભારતમાં એનો ફાયદો જે છે એ ઘણા સમય સુધી થયો હતો. ત્યારબાદ વાત કરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તારના વ્યવહાર જે છે એની શરૂઆત કરી હતી. જાહેર બાંધકામ અને ખાતાની સ્થાપના કરી હતી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા એટલે કે અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા શરૂઆત કરી હતી. ત્યારબાદ ખૂબ જ મહત્વનું વિધવા છે, પુનર્વિવાહ છે, બાળ લગ્ન છે એના ઉપર પ્રતિબંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ જે છે એ ડેલહાઉસીની ખૂબ જ સારી એવી સુધારાવાદી નીતિ જે છે એ પણ હતી. તો આ વાત કરીએ આપણે 1757 લઈને 1857, તો 1857 પછી શું થશે એના વિશેની ચર્ચા જે છે એ આપણે આગળના ચેપ્ટરમાં કરશું. પણ હાલ આપણે વાત કરવાની છે 1757 લઈને 1857, કારણ કે પછી કંપનીનું શાસન જે છે એ કંપની શાસન વયું જશે અને અંગ્રેજોનું પોતાનું સ્વતંત્ર શાસન જે છે એ સ્થપાશે. એટલે આપણે ખાલી આ 100 વર્ષનો સમયગાળો છે એ 100 વર્ષનો સમયગાળા વિશે આપણે ચર્ચા કરી. હવે આ જે 100 વર્ષનો સમયગાળો છે એનું પરિણામ શું આવ્યું? તો પરિણામ જે છે એ કંપનીની શાસનની આર્થિક અસરો કઈ કઈ થઈ એના વિશે પણ ચર્ચા કરવાની છે. કારણ કે આપણે એક રીતે શાસકોની અસર તો જોઈ લીધી. શાસકો છે એ બધા પાયમાલ બન્યા હતા. અલગ અલગ શાસકો છે એને પોતાનું રાજ્ય જે છે એ ગુમાવી અને અંગ્રેજોને પરત કરવું પડ્યું હતું. તો એ તો આપણે ચર્ચા કરી, પણ કેટલીક આર્થિક અસરો એ પણ આપણને જોવા મળી. ભારતના ખેડૂતો જે છે એ ભારતના ખેડૂતો પોતાને ત્યાં જે અલગ અલગ મરી મસાલા તેજાઓ વગેરેની જે ખેતી કરતા હતા, કેટલી બધી શાકભાજી અથવા તો કેટલા ધાન્યની ખેતી કરતા હતા એ લોકો, આના જે કંપનીનું શાસન થયું એ કંપનીનું શાસન બાદ એ લોકો પાયમાલ થઈ ગયા. કારણ કે આ લોકોએ પોતાની જમીનમાંથી કેટલોક હિસ્સો અથવા તો કેટલાક હિસ્સામાં ઉગેલી બધી વસ્તુઓ જે છે એ કંપનીને આપવું પડતું હતું. આમ જોવા જઈએ તો કેટલીક વસ્તુ ભારત જે છે એ એક્સપોર્ટ કરતો હતો. હાલના સમયમાં આપણે કહીએ કે નિકાસ જે કરીએ છીએ એને આપણે એક્સપોર્ટ કહીએ છીએ. તો એક્સપોર્ટ કરતો હતો વસ્તુ અને એ એક્સપોર્ટ દ્વારા કેટલું બધા રૂપિયા, કેટલી બધી આવક જે છે એ ભારતને થતી હતી. પરંતુ કંપનીના 100 વર્ષના શાસનકાળ બાદ આ જે
एक्सपोर्ट करतो भारत देश जे छे એ હવે ઇમ્પોર્ટ કરતો થઈ ગયો, એટલે પહેલા જે વેચતો હતો વસ્તુઓ બહારના દેશમાં એ હવે બહારથી આ વસ્તુઓ જે છે એ ઇમ્પોર્ટ એટલે કે માગવા માંડ્યો, અથવા તો ગરજ જે છે ગરજ સારનારો દેશ જે છે એ બનાવી દીધો. એમાં વાત કરીએ આપણે બંગાળ જે છે એ બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સણ, મલમલ વગેરેનું નિકાસ કરતું હતું. આ જે વસ્તુઓ જે છે એ વસ્તુઓનો નિકાસ કરતો હતો, પણ આ જે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ બાદ બંગાળની આર્થિક ચમક જે છે એ ઝાંખી પડી ગઈ. એટલે કે અંગ્રેજો પોતે જ આ જે છે વસ્તુઓ જે છે એ પોતાની પાસે સંગ્રહ કરી રાખતા. હવે ભારતના કોઈ વ્યક્તિ જે છે એને આ વસ્તુઓ લેવી હોય, એટલે કે આવી ખાંડ છે, શણ છે, મલમલ છે, આ વસ્તુ લેવી હોય તો અંગ્રેજો પાસે એને મદદ માંગવી પડતી હતી. અહીંયા આપણા માટે એક શબ્દ નવો આવ્યો, એ શું છે? દ્વિમુખી શાસન પદ્ધતિ. ક્યાં લાગુ પાડી હતી? તો પશ્ચિમ બંગાળમાં લાગુ પાડી હતી શરૂઆતમાં. એનો મતલબ શું થાય દ્વિમુખી શાસન પદ્ધતિ? તો મેં તમને અગાઉ પણ ચર્ચા કરી કે શાસક જે છે એ શાસક તરીકે કોઈ ભારતીય વ્યક્તિ જ રાખવાનો, પણ જે રૂપિયા એકઠા કરવાના છે, જે આપણે વસ્તુઓ અથવા તો જે અલગ અલગ પ્રદેશ એકઠા કરવાના છે, અથવા તો આપણે એમ કે દીવાની સત્તા, રૂપિયાને લગતી કોઈ પણ સત્તા જે છે એ સત્તા જે છે એ કોની પાસે રહેશે? તો કે એ અંગ્રેજો પાસે રહેશે. પણ શાસન કોણે કરવાનું? તો શાસન જે છે એ કોઈ ભારતીય વ્યક્તિએ જ કરવાનું. પશ્ચિમ બંગાળમાં મેં તમને ઉદાહરણ આપેલું હતું કે સિરાજ ઉદ્દોલા જે છે એ સિરાજ ઉદ્દોલાને શાસનમાંથી હટાવી અને અંગ્રેજોએ કોને રાખ્યો હતો? તો મીર જાફરને રાખ્યો હતો. શું કામ એને? કારણ કે જો અંગ્રેજ પોતે જ પોતાનું પોતે જ ત્યાં શાસન છે એ સ્થાપશે તો અલગ અલગ પ્રદેશમાંથી એના ઉપર ચડાઈ થશે અને અંગ્રેજોએ પોતાના દેશ પાછું ભાગવું પડશે. પણ એને શું કર્યું? તો કે શાસક તરીકે મીર જાફરને રાખ્યો. એટલે કોઈ આક્રમણ કરે ને મીર જાફર હારી જાય તો અંગ્રેજો જે છે એ ત્યાંથી હાથ ઊંચા કરી અને બહાર ભાગી જાય અથવા તો બીજી જગ્યાએ વ્યા જાય. પણ જો જીતી જાય તો દીવાની સત્તા એટલે કે રૂપિયા ઉઘરાવવાની સત્તા જે છે એ પોતાને મળી રહે. તો આવી શાસન પદ્ધતિને શું કહેવાય છે? દ્વિમુખી શાસન પદ્ધતિ. એટલે ખરેખર શાસન જે છે એ ભારતીય વ્યક્તિ પાસે ન હોય, ખરેખર શાસન જે છે એ અંગ્રેજ વ્યક્તિ પાસે જ હોય, પણ ભારતીય વ્યક્તિ છે એ નામ પૂરતો શાસક હોય. તો આવી જે નીતિ જે છે એને લીધે ભારત જે છે એ પાયમાલ બન્યો હતો. અને ભારત જે છે એ એક સમયે આપણે એમ કહીએ છીએ કે ભારત એક સમયે સોનાની ચીડિયા કહેવાતું હતું. પણ અલગ અલગ આવા શાસકો આવ્યા, અલગ અલગ દિલ્હી સલ્તનત કાળ આવ્યો, પછી મુગલ શાસકો આવ્યા, એને ધીમે ધીમે કરતા ભારતને પાયમાલ કર્યો. પણ સૌથી વધારે જો આપણે કહીએ આ સમય બાદ સૌથી વધારે જેને પાયમાલ કરેલું હોય તો એ છે અંગ્રેજ શાસકો. એણે આપણને ભારતને પાયમાલ કર્યા. તો કંપનીના અન્યાયથી અથવા તો એની મહેસૂલ નીતિ હમણાં જે આપણે ચર્ચા કરી એના લીધે શું થયું? તો કે ભારતનો ખેડૂત છે એ પાયમાલ અને દેવાદાર બન્યો. એટલે કે આ જે ખેડૂત છે એ ખેડૂતમાં એ પોતે ખેતી કરે તો એમાંથી વધારે પડતો જે હિસ્સો જે છે એ અંગ્રેજ સરકાર પોતે લઈ જતી, માટે ખેડૂત પાસે કંઈ વેચવા માટે વધતું નહીં. ભારતના હુન્નર ઉદ્યોગો એટલે કે આવા જે રેશમના કાપડના જે ઉદ્યોગો છે અથવા તો અલગ અલગ કાપડના ઉદ્યોગો, મલમલ જે છે એ એનો વેચાણ, આવા ઉદ્યોગો બધા કચડી નાખ્યા. આવા ઉદ્યોગો જે છે એ અંગ્રેજોએ કચડી નાખ્યા અને અયોગ્ય રીતરસમ અપનાવી, અયોગ્ય રીતરસમ અપનાવી, જેને લીધે શું થયું? તો કે ભારત જે છે એ ધીમે ધીમે કરતા દેવદાર બનતો ગયો. તો આને લીધે શું થયું? તો ભારતના ગરીબ કારીગરો ગરીબ અને બેરોજગાર બન્યા. પછી કંપનીના વેપારીઓ જે છે એ ખાનગી વ્યાપાર કરી અને પશ્ચિમ બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદત અને ચોક્કસ જથ્થામાં કાપડ વણી અને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લેતા, અને કારીગર જો એને ઇનકાર કરે તો તેને ફટકા મારવાની સજા થતી. એટલે કે ભારતના જ કારીગરો ભારતનું જ કાપડ એ જ વસ્તુ એની પાસે બનાવી, એટલે કે આમ જોવા જઈએ તો એક પ્રકારની ગુલામી નીતિ અપનાવી. એટલે શું? તો કે ભારતના જ કારીગરો હોય અને ભારતના જ અલગ અલગ કાચો માલનું ઉપયોગ કરી અને કાપડ બનાવડાવતા અને એ લોકો ખૂબ જ સસ્તા ભાવે
પોતાની પાસે આ વસ્તુ લઈ અને ખૂબ જ મોંઘા ભાવે ભારતના જ વ્યક્તિઓને વેચતા, તો આપણે એમ કહી શકીએ કે પોતે એક વસ્તુ ભારતના વ્યક્તિઓ પાસે બનાવે છે અને ભારતના વ્યક્તિઓ પાસેથી જ ખૂબ જ વધારે રૂપિયા કમાય છે. તો કંપનીના આગમન પહેલા ભારતના ગામડા કેવા હતા? તો કે સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, પણ અંગ્રેજ શાસનને લીધે તે આવા જે ગામડાઓ જે છે એ ગરીબ અને પરાધીન બન્યા, એટલે કે બીજા ઉપર ડિપેન્ડન્ટ થતા ગયા. અહીંયા વાત કરીએ કે કંપનીના શાસનકાળ દરમિયાન મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે જે છે એની શરૂઆત થઈ, જે આપણે અગાઉ ચર્ચા કરી પ્રમાણે ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ અને મુંબઈ મદ્રાસ અને ચેન્નાઈ જે છે એનો બંદરો તરીકે વિકાસ થયેલો હતો, મહાબંદરો તરીકે વિકાસ થયેલો. આ વાત કરીએ આપણે કે કંપનીના શાસનને લીધે આર્થિક અસર જે છે એ આર્થિક અસર ભારત ઉપર કેવી થઈ, ત્યારબાદ વાત કરીએ આપણે કે કંપનીની અન્યાયી જે છે અન્યાયી મહેસૂલી નીતિ જે છે એને લીધે ખેડૂત જે છે એ પોતે પાયમાલ અને દેવદાર બન્યો. મેં તમને કીધું એ પ્રમાણે કે અંગ્રેજો જે છે એ ખેડૂત પાસે ખેતી કરાવતો અને જેનો વધારે પડતો હિસ્સો જે છે એ પોતાની પાસે રાખતો હતો, માટે આ સમયના ખેડૂત જે છે એ પાયમાલ બન્યા હતા. અને ત્યારબાદ વાત કરીએ આપણે કે જે ભારતમાં આવા કાપડ ઉદ્યોગ જે છે કે કાપડ ઉદ્યોગનો ખૂબ જ વધારે વિકાસ થયેલો હતો, તો અંગ્રેજો દ્વારા આવા કાપડ ઉદ્યોગ જે છે એના ઉપર અન્યાયી એવો જકાત જે છે એ નાખવામાં આવતો હતો. હવે સામાન્ય રીતે એવું થાય કે ભારતનો કાપડ જે છે એમાં સૌથી વધારે જકાત નાખવામાં આવે તો એનો ભાવ જે છે એના ભાવમાં ખૂબ જ વધારો થઈ જાય, માટે આપણે જે ભારતના કાપડ જે હતા એ કાપડના ભાવમાં ખૂબ જ વધારો થઈ જતો હતો, તો આવી ગેરકાયદેસર એવી જકાત પણ નાખવામાં આવતી હતી. આમ જોવા જાય તો હાલના સમયમાં ટેક્સ વધારી દઈએ તો એ વસ્તુનો ભાવ જે છે એ આપોઆપ વધી જાય, તો આવી જે ટેક્સ આવી જે જકાત જે છે એ નાખતા હતા. પછી તો કે ભારતના ઘણા બધા જે હુનરના ભારતની જે હુનર હતી અથવા તો ભારતની જે આવડત હતી એવા ઉદ્યોગોને કચડી નાખવા માટે અંગ્રેજો દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હતા. ભારતના જે અલગ અલગ કારીગરો જે છે એ કારીગરો પણ આવા જે એના હુનર રહેલા હોય છે એને લીધે શું થાય છે, તો કે એનો જો યોગ્ય વળતર ન મળે તો આવા કારીગરો જે છે એ પણ ગરીબ અને બેરોજગાર બન્યા હતા. આમ જોવા જઈએ તો આવા જે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓને પોતાની રોજગારી તો મળતી હતી, પરંતુ કંપની દ્વારા શું કરવામાં આવતું હતું, તો કે ટૂંકી મુદતમાં આવા જે કારીગરો છે એને ખૂબ જ ઓછી મુદતમાં ખૂબ જ વધારે એવું કાપડ વણી અને પૂરું પાડવાનું એવો આખો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને જો આટલા સમયમાં કોઈ વ્યક્તિ જે છે એ પોતે આવું કાપડ પૂરું ન વણીને આપે તો તેને ફટકા મારવાની સજા પણ અને જેલની સજા પણ થતી હતી. તો આવી રીતના મજૂરો જે છે એના ઉપર ત્રાસ ગુજારવાનો પ્રયત્ન આવા અંગ્રેજો કરતા હતા. આવા અંગ્રેજો શાસન જે છે અંગ્રેજી શાસન જે છે એને લીધે શું થયું, તો આર્થિક જે વ્યક્તિઓ જે છે ભારતના જે ગામડા સ્વાવલંબી હતા અથવા તો ભારતના વ્યક્તિઓ જે છે એ પોતે સ્વાવલંબી હતા એ આની અસરને લીધે ગરીબ અને પરાધીન બન્યા. તો આ વાત કરી આપણે આર્થિક જે પાયમાલી થઈ, આર્થિક જે પાયમાલી ભારતના વ્યક્તિઓમાં થઈ એના વિશે વાત કરી આપણે. ત્યારબાદ વાત કરીએ આપણે સામાજિક અસરો. સામાજિક અસરો એટલે શું, તો કે આમ જોવા જઈએ તો ભારતમાં સામાજિક એવા કેટલાક કુરીતિ રિવાજો આપણે કહી શકીએ કે કુરિવાજો હતા, જેવા કે સતી પ્રથા છે, બાળકને દૂધ પીતી કરવી, આવા રિવાજો છે. પણ ભારતના વ્યક્તિઓ જે છે એ ભારતના વ્યક્તિઓ આવા રિવાજો સામે કંઈ બોલી શકતા ન હતા. આમ જોવા જઈએ તો ઘણા બધા વ્યક્તિઓએ આના માટે પ્રયત્ન કર્યો હતો કે સતી પ્રથા જે છે એ સતી પ્રથાને નાબૂદ કરી દેવી જોઈએ, કારણ કે એ વસ્તુ હાલના સમયમાં આપણે ઓળખી શકીએ કે ખૂબ જ વધારે એવું દુઃખ વેઠવું પડે. સતી પ્રથા છે, બાળકને દૂધ પીતી, બાળકીને દૂધ પીતી કરી દેવી, તો આવી પ્રથા જે છે એ ખૂબ જ ખરાબ છે. પણ કોઈ વ્યક્તિ જે છે એ બોલી શકતું ન હતું. તો કંપની શાસનથી સામાજિક અસર શું થઈ, તો ભારતના જે આવા વ્યક્તિઓ જે છે કે કંઈ બોલી શકતા ન હતા એ પણ પોતાનો વિચાર જે છે એ રજૂ કરવા લાગ્યા. એને શું કહેવાય છે, તો કે આ કંપની શાસનની સામાજિક અસરો. એટલે કે હાલ અત્યાર સુધી કોઈ ભારતનો વ્યક્તિ આવા કુરિવાજો સામે, એટલે કુરિવાજો ક્યાં ક્યાં, તો કે સતી પ્રથા છે,
પછી પુત્રીને દૂધ પીતી કરી દેવાનો રિવાજ છે, બાળ લગ્ન છે. આવા રિવાજો સામે ભારતીય વ્યક્તિઓ કંઈ બોલી ન શકતા, પરંતુ આ અંગ્રેજી શાસનને લીધે આ વ્યક્તિઓ જે છે એને થોડુંક બોલવાની હિંમત આવી. એવા વ્યક્તિઓનું ઉદાહરણ આપીએ તો એમાં આવે છે રાજા રામમોહન રાય, પછી દુર્ગારામ મહેતા, પછી બહેરામજી મલબારી વગેરે વ્યક્તિઓ જે છે એ આવા કુરિવાજો સામે પણ બોલવા લાગ્યા હતા. તો આ ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂર ઊભી થઈ. એને લીધે પણ શું થયું તો કે ભારતમાં અંગ્રેજી શાસન, આ અંગ્રેજી શિક્ષણ જે છે એનો પ્રારંભ થયો. આમ જોવા જઈએ તો આ જે સામાજિક અસર જે છે એને લીધે ફાયદો અંગ્રેજોને જ થતો, પણ ભારતના વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ પણ આવું અંગ્રેજી શિક્ષણ જે છે મેળવવા માંડ્યા. કારણ કે અંગ્રેજોને ભારતની જો ભાષા જ ન આવડતી હોય તો શું થાય, તો એ બે વચ્ચે કોઈ વાતચીત ન થઈ શકે, અને ભારતના વ્યક્તિઓ જે છે એ શું કહેવા માંગે છે એ પણ અંગ્રેજોને ન ખબર પડે. માટે અંગ્રેજોએ શું કર્યું તો કે ભારતમાં જ અંગ્રેજી શિક્ષણ અપનાવવાનો પ્રયત્ન કર્યો, એટલે કે અંગ્રેજી શિક્ષણ જે છે એને લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો, જેથી કોઈ વ્યક્તિ અંગ્રેજી શીખી જાય તો તે શું કહેવા માંગે છે, ભારતના અલગ અલગ વ્યક્તિઓ શું કહેવા માંગે છે એ તેને ખ્યાલ આવે. તો આ ભલામણથી મુંબઈ છે, મદ્રાસ છે, કોલકાતા જે છે એમાં અલગ અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને એમાં ભણતર જે છે એ પણ અંગ્રેજીમાં જ આપવામાં આવતું. તો આને લીધે શું થયું તો કે ભારતમાં એક અલગ વર્ગ ઊભો થયો કે જે અંગ્રેજી ભાષા જાણતો હતો, એટલે કે અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. પણ સમય જતાં તેણે સુધારાવાદી માંગણીને કરી અને સુધારા પ્રક્રિયાને વેગ આપ્યો, એટલે કે સમય જતાં આ જે ભણતર છે અથવા તો અલગ અલગ વ્યક્તિઓ જે છે એની માંગણીઓને સુધારવા માટે અંગ્રેજોએ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. હવે અંતિમ વાત કરીએ આપણે ઉપસંહાર, એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો નિચોડ શું આવ્યો, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ભારતની સમૃદ્ધિ જોઈને ભારતમાં આવ્યા હતા, પણ ભારતમાં કંપનીના શાસનને પરિણામે ભારતની રાજકીય જે છે, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે જે છે એ અસરો પણ ઊભી થઈ છે. અને કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે વ્યવસ્થા જે છે, પછી સંસ્થાગત સુધારો છે એ બધા કર્યા, અને પરોક્ષ રીતે ભારતને લાભ પણ થયો. જો કે એક રીતે ભારતમાં આવી અલગ અલગ રેલવે સુવિધા શરૂ થઈ, અંગ્રેજી શિક્ષણ જે છે એ ભારતમાં શરૂ થયું, એને લીધે ભારતને લાભ થયો, પણ ભારતના જે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ જે છે અથવા તો ભારતના ખેડૂતો જે કારીગરો છે એ બધા પાયમાલ બન્યા. તો આ વાત કરી આપણે ચેપ્ટર નંબર 1 વિશે, જેમાં અલગ અલગ વિદેશી પ્રજા જે છે એ ભારતમાં આવી અને કેવી રીતે એને શાસન કર્યું. આપણે ચેપ્ટર નંબર 2માં પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ જે છે એના વિશે ચર્ચા કરશું. આભાર.